જય માતાજી, જય ઠાકર માલધારી સમાજ. મારા હમણાં જે ઓડિયો ક્લિપ ફરી રહી છે દીપિકાબેન મોદીની, કે મેં ઉપર વાત કરી લીધેલી છે, બે ગાડી અહીંયા છે તો એક ગાડી છોડી દો. તો દીપિકાબેન મોદી, આ તમારો કોઈ ધર્મ નથી કે કોઈ વિષય નથી કે તમે ગાય ભેંસ પાલવી શકો. અમારી ગાડી છે છોડી દો, એટલે ઉપર વાત કરી લીધી છે. એનો મતલબ કે ઉપર બી કોઈ છે તમારી, તો અમને બી જણાવો, અમને ખબર તો પડે ઉપર કોણ છે. અને મારું કહેવું એટલું જ છે કે જે અમે કરજણમાં રહી રહ્યા છો દીપિકાબેન મોદી, તમારી પર કાયદેસર કાર્યવાહીના પગલાં જરૂરથી જરૂર અને બહુ વહેલા લેવાશે. અને તમે જે નામ ઉલ્લેખ કર્યા છે ખોટા ખોટા, એ બી કરશે. બીજું કે તમે એવું કીધું છે કે ગૌ સુરક્ષાનું કાર્ડ નથી, તમે છોડી દો અને તમે બી હલવાઈ જશો. હવે જોઈ લેજો, તો તમે જોઈ લેજો, હવે તમારું નામ બહાર પડ્યું છે. જે છોકરા હેલ્પ કરતા હતા, તમે એવું કીધું કે તમારી પાસે ગૌ સુરક્ષાના કાર્ડ નથી, મેં બતાવી દઈશ, તો તમારાથી થાય ને એ ઉખાડી લેજો. મેં એવું કહું છું, તમે ધમકી આપો છો જે ગાય પકડીને લાવે એને, કે તમારી પાસે ગૌ સુરક્ષાનું કાર્ડ નથી એટલે જોઈ લેજો, એટલે તમે ધમકી આપી રહ્યા છો. બરાબર છે, તો તમારાથી થાય ને ઉખાડી લો એમ કહું છું મેં. બરાબર છે, અને કરજણમાં બહુ જલ્દી તમારી કમ્પ્લેન બી કરીશું અમે. બરાબર છે, અને ભાઈઓ મિત્રો, જેટલા બી મારા માલધારી સમાજ, જેટલા બી ગૌ સુરક્ષાવાળા છે, બધા જ આ વિડીયો શેર કરજો હિન્દુ પરિષદ બજરંગદળ, કે આ દીપિકાબેન મોદી જે છે એ આ ગૌ કતલના પૈસા ખાય છે. અને એવું કહે છે કે ઉપર વાત કરી લીધી છે, ગાડી છોડી દો આમ તેમ, અને જેની પાસે કાર્ડ નથી એને પકડીને હેલ્પ કરે છે, એને દબાવવાની વાત કરી રહી છે. તો આવા લોકો ગદ્દારને સમાજમાંથી, અને આવા કામના જે કાર્ડ આલેલા છે કરજણમાં દીપિકાબેન મોદી, એને બહાર પાડો અને એને કાઢો અહીંથી. જય માતાજી, જય ડાકર.